गुड मॉर्निंग फ्रेंड्स, हाउ आर यू? ऑल आर फाइन, वेरी गुड। फ्रेंड्स, તમે બધા વેકેશન માં મામાના ઘરે ફરવા ગયા જ હશો, ગયા હતા ને? ઓકે, મજા આવી વેકેશન માં? મજા આવી, બહુ મજા આવી। અરે વાહ, મને પણ બહુ મજા આવી। તો મિત્રો, શું કર્યું દિવાળી વેકેશન માં તમે? હા, ન્યુ યર ના દિવસે નવા નવા કપડાં પહેર્યા ને? વેરી ગુડ। પછી ફટાકડા ફોડ્યા, સરસ। બીજું શું કર્યું? સરસ, નવી નવી મીઠાઈઓ ખાધી, ત્યારબાદ મામાના ઘરે બહુ મજા કરી, બરાબર છે? ઓકે, તો હવે આપણું વેકેશન પૂરું થઈ ગયું છે। સેકન્ડ સેમમાં ચેપ્ટર નંબર 1, બરાબર છે? કયો? વ્હીલ્સ, કાર્ડ્સ એન્ડ વ્હીલ્સ, ગાડું અને પૈંડા। તો હવે આપણે આપણી સ્ટડી તરફ આગળ વધીએ ને? ચલો, તો બધા સ્ટડી તરફ આગળ વધીએ। ચેપ્ટર નંબર 1, કાર્ડ્સ એન્ડ વ્હીલ્સ, ગાડું અને પૈંડા। વિદ્યાર્થી મિત્રો, તમે બધાએ ગાડું જોયું જ હશે, જોયું છે ને? ગાડા કેટલા પ્રકારના હોય છે? હા, કયા કયા? બળદ ગાડું, ઊંટ ગાડું, ઘોડા ગાડી, બરાબર છે? આવા અલગ અલગ પ્રકારના ગાડાઓ હોય છે। પણ ફ્રેન્ડ્સ, આ ગાડાની અંદર જો વ્હીલ્સ નહીં હોય તો શું ગાડું આગળ વધી શકે, ચાલી શકે? નહીં, બરાબર છે? તો ગાડાની અંદર વ્હીલ્સ હોવા જરૂરી છે। તો તમે બધાએ ગાડા તો જોયા જ હશે ને, બરાબર છે? તો કોઈ મને કહેશો, વ્હીલ્સનો શેપ કેવો હોય છે? કેવો હોય છે? હા, વેરી ગુડ। કેવો? રાઉન્ડ હોય છે, સરસ, બરાબર। તો વ્હીલ્સનો શેપ કેવો હોય છે? રાઉન્ડ, બરાબર। તો આપણી આજુબાજુ કેટલીક આવી જ બધી થિંગ્સ છે જેનો શેપ રાઉન્ડ હોય છે, બરાબર? તો આપણે એનું એક સરસ લિસ્ટ બનાવવાનું છે, બરાબર? અને નોટબુકમાં લખવાનું છે કે રાઉન્ડ થિંગ્સ કઈ કઈ છે। જેમ કે જુઓ, હું તમને કહું કઈ કઈ છે। તો તમે જે પિઝા ખાઓ છો, એ પિઝા કેવા હોય છે? રાઉન્ડ, બરાબર છે? આપણી જે હેન્ડ વોચ હોય છે, એ વોચનું ડાયલ કેવો હોય છે? રાઉન્ડ। બીજું, મમ્મી બેંગલ પહેરે છે, એ બેંગલનો શેપ કેવો હોય છે? વેરી ગુડ, રાઉન્ડ। ત્યારબાદ જે કોઈન હોય છે, બરાબર છે? 1 રૂપીઝનો, 5 રૂપીઝનો, 10 રૂપીઝનો, એ કોઈન તો તમે જોયો જ છે ને? ઓકે, તો એ કોઈનનો શેપ કેવો હોય છે? વેરી ગુડ, કેવો? રાઉન્ડ। મમ્મી રોટલી બનાવે છે, એ રોટલીનો શેપ કેવો હોય છે? કોઈને ખબર છે? બધાને ખબર છે? ઓકે, તો બોલો કેવો હોય છે? હા, રાઉન્ડ, બરાબર છે? તો આવી જેટલી પણ થિંગ્સ તમે જોઈ હોય જેનો શેપ રાઉન્ડ હોય, એનો લિસ્ટ તમારી નોટબુકમાં તમારે બનાવવાનો છે, બરાબર? બનાવશો ને બધા? ઓકે, મને ખબર જ છે તમને બધાને લિસ્ટ બનાવવાની મજા આવશે। ફ્રેન્ડ્સ, મમ્મી હાથમાં શું પહેરે છે? હા, શું પહેરે છે? બેંગલ। તો બેંગલનો શેપ કેવો હોય છે? કેવો હોય છે? રાઉન્ડ, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ તમારા મમ્મી કે સિસ્ટર સાથે બેંગલની શોપિંગ કરવા ગયા જ હશો, એટલે તમે બધાએ બેંગલ શોપ જોઈ જ હશે, હું એવું માનું છું, બરાબર છે? જોઈ હશે ને? અને જો નહીં જોઈ તો તમારે શું કરવાનું? મમ્મી કે સિસ્ટર સાથે ક્યાં જવાનું છે? બેંગલ શોપે, બરાબર? અને શું કરવાનું છે? ત્યાં જઈને કોની શોપિંગ કરવાની છે? બેંગલની, બરાબર છે? જુઓ, બુકમાં પેજ નંબર 82 ઓપન કરો। કર્યું? જુઓ શું છે એની અંદર, તમને 3 બેંગલ્સ દોરેલી છે। એક એકદમ સ્મોલ છે, થોડી એનાથી બિગ છે, અને 3rd નંબરની એનાથી વધારે બિગ છે, એટલે એનાથી વધારે મોટી છે। તો આવી રીતના 3 બેંગલ ડ્રો કરેલી છે, 3 બેંગલ્સ ડ્રો કરેલી છે, જોઈ? ઓકે, તો આમાંથી તમારે શું કરવાનું છે? તમારી સાઈઝની બેંગલ શોધવાની છે અને એના ઉપર રાઇટ કરવાનું છે કે તમને કઈ સાઈઝની બેંગલ આવી રહેશે, બરાબર? કરશો ને? હા, તો બધાએ શું કરવાનું છે? તમારી સાઈઝની બેંગલ, આ 3 બેંગલ્સમાંથી તમારી સાઈઝની બેંગલ શોધવાની છે અને એના ઉપર રાઇટ કરવાનું છે। જુઓ આગળ શું છે,
બેંગલનો ઉપયોગ કરી સર્કલની આકૃતિ દોરવાની છે અને એની બાજુ એવી અને આજુબાજુ એવી બીજી કઈ વસ્તુ છે જેનો ઉપયોગ કરી જેનો યુઝ કરી સર્કલ ડ્રો કરી શકાય છે। જુઓ બેંગલ હશે એ બેંગલ લઈને તમારે શું કરવાનું છે આ રીતે બેંગલ નોટબુકમાં મૂકવાની છે અને સર્કલ ડ્રો કરવાનો છે। એ જ રીતે બીજા સેનો યુઝ કરશો તો તમારાથી સર્કલ ડ્રો થશે, બરાબર છે। તો સેનો યુઝ કરશો તો એ મૂકીને આપણે સર્કલ ડ્રો કરી શકશું। કોઈ કહેશો મને, કોઈને ખબર છે, વિચારો, યાદ કરો। હા, સેનો યુઝ કરશો? કોઈન, કોઈનનો યુઝ કરશો ને, બરાબર છે। 1 રૂપીઝનો હોય, 5 રૂપીઝનો હોય કે 10 રૂપીઝનો હોય, એ કોઈન મૂકશો અને પછી સર્કલ ડ્રો કરવાનો છે। ત્યારબાદ ડીશ, નાસ્તો કરો છો એ ડીશ પણ તમે રાખીને સર્કલ દોરી શકો છો ને, બરાબર છે। બીજું ગ્લાસ, હા, જેમાં વોટર ડ્રિંક કરો છો, બરાબર છે, પાણી પીઓ છો, એ ગ્લાસને પણ શું કરવાનો, ઊંધો રાખવાનો અને ત્યારબાદ સર્કલ ડ્રો કરવાનું છે। બીજું શું, રિંગ, બરાબર છે, રિંગ દ્વારા પણ, રિંગનો યુઝ કરીને પણ સર્કલ ડ્રો કરી શકાય છે। આ રીતે ડિફરન્ટ ડિફરન્ટ થિંગ્સ લઈને આપણે સર્કલ ડ્રો કરવાના છે, બરાબર। આમાંથી બધા સર્કલ ડ્રો થઈ જશે, બરાબર છે। શું લીધું, રિંગ, ડીશ, બેંગલ, કોઈન, ગ્લાસ, અલગ અલગ થિંગ્સ લીધી, નોટબુકમાં સર્કલ ડ્રો કર્યા, ત્યારબાદ તમારે શોધવાનું છે કે આમાંથી સ્મોલ સર્કલ શેનું બન્યું અને નીચે નેમ લખવાનું છે। ત્યારબાદ બિગ સર્કલ શેનું બન્યું અને એનું નામ લખવાનું છે। ફ્રેન્ડ્સ, આ એક્ટિવિટી તમારે તમારી નોટબુકમાં કરવાની રહેશે। ચલો હવે આપણે આગળ જોઈએ, શું છે પેજ નંબર 84 પર મેકિંગ અ સર્કલ। શું મેકિંગ અ સર્કલ એટલે કે વર્તુળ સાથે રમતો, સર્કલ બનાવીએ, બરાબર છે। તો જુઓ શું છે, એમાં ચીપુ અને નૈના બે ફ્રેન્ડ્સ હતા, તો એમણે શું કર્યું કે સર્કલ ડ્રો કરવાનું નક્કી કર્યું, પણ ક્યાં, ગ્રાઉન્ડ પર। તો એ લોકો ગ્રાઉન્ડ પર જાય છે અને સર્કલ ડ્રો કરવાનું નક્કી કરે છે। તો ચીપુ અને નૈના બંને ફ્રેન્ડ્સ એક સાથે સર્કલ ડ્રો કરે છે, પણ સર્કલ ડ્રો કરવા માટે શેનો યુઝ કરે છે, જુઓ પિક્ચરમાં તમને દેખાશે, શેનો યુઝ કરે છે, હા, એક સ્ટિક, લાકડીનો। તો એ લાકડી વડે સર્કલ ડ્રો કરે છે। જુઓ આકૃતિ 3ની અંદર શું દેખાય છે, 3 સર્કલ એમણે ડ્રો કર્યા છે। એ 3 સર્કલ પ્રોપર છે, બરાબર રાઉન્ડ થયા છે, થયા છે, જુઓ બરાબર નથી થયા ને, બરાબર છે। શું 3 સર્કલ પ્રોપર રાઉન્ડ નથી, ગોળ નથી, એટલે કે ચીપુ અને નૈના જે સ્ટિક વડે, લાકડી વડે ગ્રાઉન્ડ પર સર્કલ ડ્રો કરે છે એ ગેમ રમે છે। શું કે આપણે લાકડીનો યુઝ કરીને, સ્ટિકનો યુઝ કરીને ગ્રાઉન્ડ પર સર્કલ ડ્રો કરીએ, પણ શું થાય છે, પ્રોપર સર્કલ બનતું નથી, ગોળ કમ્પ્લીટ બનતું નથી, જુઓ વાંકું ચૂકું છે। તો એમણે શું કર્યું, હા, દોરડાની મદદથી વર્તુળ બનાવવાનું નક્કી કર્યું। મેકિંગ અ સર્કલ વિથ અ રોપ, એટલે રોપ એટલે દોરડું, બરાબર, મેકિંગ એટલે બનાવવું, દોરડાની મદદથી સર્કલ બનાવવાનું નક્કી કર્યું। તો ચીપુ અને નૈના શું કરે છે, એક દોરી લઈ આવે છે, શું લાવે છે, દોરી લાવે છે, દોરી તમને ગમે એટલી નાની સાઈઝ, બહુ નાની નહીં, બહુ મોટી નહીં, મીડિયમ સાઈઝની લેવાની છે। એક બાજુ શું કરવાનું, ખીલી ડ્રો કરવાની, ખીલી ખસાડવાની, અને બીજી બાજુ ચોક રાખવાનો, ચોકને બાંધવાનો, અથવા પેન્સિલ બાંધવાની, અથવા લાકડી બાંધવાની, બરાબર છે। જો નોટબુકમાં કરશો તો પેન્સિલનો યુઝ કરવો પડશે, બરાબર, અને ગ્રાઉન્ડ પર કરશો તો લાકડીનો યુઝ કરવો પડશે, બરાબર છે। તો દોરી લેવાની અને શું કરવાનું, એક બાજુ ખીલી અને એક બાજુ ચોક અથવા પેન્સિલ બાંધી દેવાની અને એનો ઉપયોગ કરીને સર્કલ ડ્રો કરવાનો છે। તો તમે દોરીનો યુઝ કરીને ગ્રાઉન્ડ પર અથવા
ગ્રાઉન્ડ પર કરવાનું હોય તો શું લેવાનું સ્ટિક લેવાની અને નોટબુક પર કરવાનું હોય તો શું લેવાનું છે પેન્સિલ તો ટીચર પાસે તો શું છે બોર્ડ છે તો ટીચર શું લેશે દોરી સાથે ચોક સ્ટિક બરાબર છે તો ચલો તમને જોવું છે કે દોરીનો યુઝ કરીને સર્કલ પ્રોપર કેવી રીતે બની શકે જોવાના છો ચલો તો ટીચર તમને બતાવે જુઓ ટીચરે શું કર્યું દોરી લીધી બરાબર છે એક બાજુ ચોક રાખ્યો અને બીજી બાજુ પણ ચોક જ રાખ્યો છે કેમ કે આપણે બોર્ડ પર સર્કલ ડ્રો કરવાનો છે પછી શું કરશું જ્યાં સર્કલ ડ્રો કરવાનો છે ત્યાં આ રીતે એક ડોટ કરી લેશું બરાબર છે ડોટ ડ્રો કર્યો ત્યારબાદ આ એક જે ચોક છે ત્યાં આ રીતે રાખશું અને આ દોરીને સ્ટ્રેટ રાખશું અને સર્કલ ડ્રો કરશું જુઓ સર્કલ ડ્રો થયું દોરીનો યુઝ કરીને પ્રોપર ગોળ બન્યું તો આ થયું આપણું સેન્ટર સેન્ટર એટલે કે શું થાય કેન્દ્ર અને આ થયું આપણું સર્કલ બરાબર છે એ કેવું છે પ્રોપર રાઉન્ડ ગોળ બન્યું ને બરાબર તો આને કહેશું શું કહેશું આપણે સર્કલ અને આ શું થયું આપણું સેન્ટર બરાબર છે આને કહેશું કેન્દ્ર અને આને કહેશું સર્કલ તો તમારા બધાએ પણ આ જ રીતે આનાથી નાની માપની દોરી લો મોટી લો બરાબર છે અને ત્યારબાદ નોટબુકમાં કે રાઉન્ડમાં સર્કલ ડ્રો કરવાનું છે ફ્રેન્ડ્સ મજા આવશે ને એક્ટિવિટી કરવાની તો ટીચરે તમને જે પણ એક્ટિવિટી આપી છે એ તમારે કરવાની રહેશે બરાબર હવે આપણે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય